सौराष्ट्र યુનિવર્સિટીએ એ ગ્રેડ ગુમાવતા રાજકારણ ગરમાયું છે. એનએએસીમાં મળેલા બી ગ્રેડ સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અપીલમાં જશે. તો એનએએસીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 ક્રાઇટેરિયામાં 0 માર્ક અને 11 ક્રાઇટેરિયામાં 1 માર્ક આપ્યા છે. આઈક્યુએસી અને સિન્ડિકેટ બેઠકમાં અપીલમાં જવા તમામ સભ્યોનો નિર્ણય 2014-2019 સુધીના વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, તેમાં ઓછા માર્ક્સ છે જેને અપીલમાં પડકારીશું તેવું કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીનું નિવેદન સામે આવ્યું છે. એક્સપર્ટનું માર્ગદર્શન લેવા કમિટી બનાવવાનો સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય. અગાઉ લાખોનો ખર્ચ પાણીમાં ગયા બાદ અપીલમાં જવા ફરી લાખોનો ખર્ચ કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઉદય રંજન અમારા સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઉદય, એ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે છીનવાઈ ગયો છે અને બી ગ્રેડ પર આવી ચૂક્યું છે, ત્યારે આ વાતને હવે પડકારશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. જનરલી જો વાત કરવામાં આવે તો કુલપતિ જે નીતિન પેથાણીનું જેમનું નિવેદન આપેલું છે, વર્ષ 2014-2019 વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તેમાં ઓછા માર્ક્સ કે જેને અપીલ કરતા આખું પડકારવામાં આવેલું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે તે આખા સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે ખૂબ જ મોટી સંસ્થા એવી છે, જ્યાં સૌરાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓ જે છે એ ત્યાં ભણતા હોય છે. એ ગ્રેડ ગુમાવતા આખું પ્રશ્ન અને સવાલ સામે ઉભા થઈ રહ્યા છે, એજ્યુકેશન સામે, એમની નીતિ સામે અને ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન સામે. ત્યારે બી ગ્રેડની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે જવાની છે, જેને લઈને આખો અહેવાલ મૂકવામાં આવેલો છે. નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 ક્રાઇટેરિયામાં 0 માર્ક જે છે એ આપ્યા છે અને 11 ક્રાઇટેરિયામાં માત્ર એક જ માર્ક આપ્યો છે. કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત છે. હવે આગળ જે કઈ રીતે પગલાં લેવામાં આવશે કુલપતિ દ્વારા એ જોવું રહ્યું આપણે. બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ.